મોડાસામાં આરક્ષણ બાબતે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને સમર્થન મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામતના ક્રિમિનલિયર અંગે સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી માટે અનામતના વર્ગીકરણના નિર્ણયના વિરોધમાં મોડાસા ભીમ સેવા સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. બંધના સમર્થકોએ કહ્યું કે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે. એસસી અને એસટી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે. સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર પેટા શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તો તેમને આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા દિવસ પહેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતના સદનની અંદર એક હુકમ આપવામાં આવેલો છે. તેની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતની અંદર પેટા વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ લાગુ કરવું તો ચુકાદો આપેલો છે. આ ચુકાદો ભારતીય બંધારણ ઉપર એક હુમલા બરાબર છે અને આ ચુકાદોનો વિરોધ કરવા માટે અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે જય ભીમ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા, અમારા ભાઈઓ બહેનો વડીલો યુવા મિત્રો દ્વારા મોડાસા સંચાલન બંધ કરવામાં આવેલું છે અને સવિતાની રક્ષા કરવા માટે અમે અમારો જીવ આપી દઈશું. કોર્ટના આ નિર્ણય દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારીઓની વિરુદ્ધ હોવાના વિરોધમાં અને કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગણી માટે ભારત બંધના એલાનને લઈ જય ભીમ સેવા સમાજ દ્વારા અરવલ્લીના મોડાસામાં દુકાનો બંધ રાખીને સમર્થન આપવામાં આવ્યું છે. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. મુકાંત પિન્ટો, આજ રોજ સમગ્ર ભારતની અંદર ભારત બંધનું એલાન અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા આપવામાં આવ્યું છે. માનનીય સુપ્રીમ કોર્ટના 7 જજોએ 6-1 દ્વારા જે જજમેન્ટ આપવામાં આવ્યું છે તે બંધારણીય વિરુદ્ધ છે અને એસસી એસટી ના તમામ ભાઈઓ ઉપર જે ક્રિમિનલ લેવલ લગાવવાની વાત કરી છે તે તદ્દન પાયાવિહોણી છે અને અમારા અંદર જે વિભાજન કરવામાં આવ્યું છે અનુસૂચિત જાતિ જનજાતિ વાત વચ્ચે એ વિભાજનના કારણે અંદર લડાવવાની અમારા જે પ્રવૃત્તિ કરી છે, અમારી એકતાને ખંડિત કરવાનું જે ચાલી રહ્યા છે એનું અમે પૂરજોશ સમગ્ર ભારતમાં અને મોડાસાના અરવલ્લી ખાતે આજે અમે મોડાસા બંધ કરી અને આંદોલનને વેગ આપી અને સમર્થન આપ્યું છે. તેમાં અમારી એકતાને કોઈ તોડી ના શકે એ માટે અમે સૌ આજે એકત્રિત થયા છીએ અને સમગ્ર વેપારીઓ આજે જે સહયોગ આપે છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ. વિજયનગર તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ વિજયનગર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો, જેમાં ખેડૂતોએ વાવેલ પાક મકાઈ, અડદ, સોયાબીન અને મગફળીને જીવતદાન મળ્યું હતું. આમ લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી અને વરસાદને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી રહી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વિજયનગર. ખેભણમાં માર્કેટયાર્ડના ચેરમેનની પ્રથમ 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા આજે જિલ્લા રજિસ્ટ્રાર મહેસાણાની અધ્યક્ષતા હેઠળ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે હીરાભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ખેબ્રહ્માની ખેતીવાડી ઉત્તમ બજાર સમિતિમાં પ્રથમ 2.5 વર્ષ માટે ચેરમેન તરીકે અમૃતભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણનું મેન્ડેટ આપતા માર્કેટયાર્ડની દુરા સંભાળી હતી, જ્યારે બીજા 2.5 વર્ષ માટે તારીખ 14 ઓગસ્ટના રોજ જાહેરનામું બહાર પડતા માર્કેટયાર્ડના રાજકારણમાં ગરમાહટ આવી ગયું હતું. ચેરમેન પદ ઇચ્છુકો સ્થાનિક રાજકારણથી લઈને ગાંધીનગરના રાજકારણ સુધી લોબિંગ કર્યું હતું, પણ દોડની વચ્ચે સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઈ પટેલે મેન્ડેટ લઈને આવતા આંટા કંપાના હીરાભાઈ લવજીભાઈ પટેલ પર કડશ ઢોળતા આતુરતાનો અંત આવતા હીરાભાઈ બિનહરીફ ચૂંટાઈ આવતા
સાથી વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ અને ડિરેક્ટરો તથા અન્ય ખેડૂત મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. ચેરમેનની દરખાસ્ત વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે મૂકી હતી, જ્યારે પૂર્વ ચેરમેન અમૃતભાઈ પટેલે ટેકો આપ્યો હતો. મહેસાણા જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર અને નાયબ નિયામક એસ એન ઝાલાના અધ્યક્ષપદે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, ખેબ્રહ્મા.